બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે મતદાન યોજાઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના નવ વિધાનસભા બેઠકો જેમાં બે હજાર પાંચસો મતદાન મથક ઉપર ઓગણીસ લાખ એકસઠ હજાર નવસો ચોવીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે આજે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી ઈવીએમની સાધન સામગ્રી સાથે અહીંથી રવાના કરવામાં આવ્યા છે જેઓ સાંજ સુધી મતદાન મથકો ઉપર પહોંચી જશે અને આવતીકાલે સવારે સાડા પાંચ કલાકે મોક પોલ કરશે અને સવારે સાત વાગ્યાથી પોલિંગની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે જે જ્યાં તંત્ર અને બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા ફ્રી એન્ડ ફેર ચૂંટણી યોજાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં મતદાન કરે તેવું જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બનરવાલ દ્વારા મતદાન કરવાની અપીલ કરાઈ છે કાલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના નવે નવ વિધાનસભા વિસ્તારમાં પચીસ સો માટે અલગ અલગ ટીમો તૈયાર કરી એમને તમામ સાધન સામગ્રીનું વિતરણનું કામગીરી આજે ચાલી રહી છે આજે બપોર પૂછી તમામ ટીમો અહીંથી રવાના થશે અલગ અલગ જગ્યાઓથી અને સાંજ સુધી તમામ પોલિંગ સ્ટેશન ઉપર ટીમો પહોંચી જશે કાલે સવારે સાડા પાંચ વાગે મોક પોલ અને સાત વાગ્યાથી પોલિંગની શરૂઆત થશે

ટોટલ પાંચસો ને તેતાલીસ જેટલા જવાનો જેમાં પોલીસ હોમગાર્ડ જીઆરડી તમામ આ ચૂંટણીમાં ખાસ કરીને અહીંયા બંદોબસ્તમાં ડ્યુટીમાં લાગેલા છે ખાસ કરીને જાણવું કે પોલીસ દ્વારા ખાસ કરીને આ વખત જે અદ્યતન ટેકનોલોજી બોડી વોન કેમેરાનો પણ આમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તદ ઉપરાંત પોલીસ દ્વારા ખાસ કરીને જે કેરિયર રૂટ જે જે બસો જઈ રહી છે તેમાં પણ હથિયારી પોલીસથી બંદોબસ્ત આપવામાં આવે છે અને તમામ જે ક્રિટિકલ બૂથ છે જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં અલગથી ખાસ કરીને પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અમે ખાસ કરીને અલગથી આખા જિલ્લામાં જે આઠ કંપનીઓ જે અમને બહારથી મળી છે એનો પણ બંદોબસ્તમાં ખાસ કરીને ફ્રી અને ફેર ઇલેક્શન આપણે આયોજિત કરી શકીએ તે માટેના પગલાં ભરવામાં આવ્યા છે તદઉપરાંત જે ખાસ કરીને આખા વિસ્તારોમાં રૂટ પેટ્રોલિંગ માટે પણ અમે અલગ અલગ પ્લાનિંગ કર્યા છે અને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ સાતથી આઠ ટીમો આવી અલગ બનાવવામાં આવી છે જે રૂટ પેટ્રોલિંગ કરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિનું ખાસ ધ્યાન રાખશે અને મોનિટરિંગ કરશે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં જો આપણે જાણીએ કે ખાસ કરીને જે રિમોટ એરિયા છે દાંતા તાલુકાનો વિસ્તાર જ્યાં શેડો એરિયા પણ પડે છે ત્યાં શેડો એરિયામાં પણ ખાસ અલગથી ડિપ્લોમેન્ટ પ્લાન કરવામાં આવે છે અને કમ્યુનિકેશન પ્લાન આખો એક વાયરલેસ સેટના આધારે ઊભો કરવામાં આવે છે ખાસ કરીને મનેશ્રી ડીજીપી સર અને સરહદી રેન્જ વડાશ્રીની જે સૂચનાઓ છે તે એ એસપી સર અક્ષરાજ મકવાણા સાહેબ દ્વારા જે સૂચના આપે છે તેમાં બનાસકાંઠા પોલીસ આ જે લોકશાહીનું જે પર્વ છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પોલીસ વતી અમે સર્વે નાગરિકોને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો મતદાન કરે અને આ લોકશાહીના પર્વમાં સાથે જોડાઈને આ ઉત્સાહને આપણે બખૂબી ઉજવી લઈએ